અત્યારે અમે છે મરડી સર અને તમને ચમત્કારી મહાદેવનું શિવલિંગ દર્શન કરાવીશું તો પૂરી ઉંમર બનાવી દઈએ. ફટ્ટે મેં ટાંગ અડાને કો નહીં આયા, રાજ કરને કે લે આયા મેં. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અલ્પેશ પટેલ બ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ મરડેશ્વર મહાદેવના દર્શન કરવા, જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલ છે, જેના આજે અમે તમને દર્શન કરાવીશું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ બતાવજો. મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ તમને ગણેશજી અને રીતિ સિદ્ધિના દર્શન કરવા મળશે. ત્યાંથી થોડે સામે જ તમને મા ભદ્રકાળીના દર્શન કરવા મળશે, તથા તેની બાજુમાં જ શનિદેવની નાની મૂર્તિ જોવા મળશે. ભદ્રકાળી માની સામે તમને બિલકુલ સામે સિંહની એક મૂર્તિ દેખાવા મળશે. એની બાજુમાં જ તમને બીજું એક શિવલિંગ જોવા મળશે, જેની સામે પોઠિયો બેઠેલો છે. પોઠિયાનું મુખ શિવલિંગ તરફ હોય છે દરેક વખતે, તથા એ પોઠિયાની નીચે તમને એક કાચબો જોવા મળશે. અહીંયા મહાશિવરાત્રિના દિવસે બહુ મોટો મેળો ભરાય છે, તથા લોકો મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવે છે. અત્યારે અમે છીએ મરડેશ્વર અને આજે મરડેશ્વરમાં આવેલ છીએ હવે તમને એ શિવલિંગના દર્શન કરાવીશું જે દર વર્ષે ચોખાના ભાર વધે છે. તો ચાલો આ શિવલિંગ 5000 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને મરુ નામના પથ્થરમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ હોવાને કારણે આ શિવલિંગને મરડેશ્વર શિવલિંગના નામથી જાણવામાં આવે છે કે ઓળખવામાં આવે છે. દૂર દૂરના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ એક સ્વયંભૂ શિવલિંગ છે જેની કોઈએ સ્થાપના કરી નથી, તથા આ મરુડ નામના પથ્થરમાંથી ઉત્પન્ન થયેલ શિવલિંગ છે. આ શિવલિંગ વિશે કહેવામાં આવે છે કે આ શિવલિંગ દર વર્ષે એક ચોખા જેટલું વધે છે અને આ શિવલિંગ જ્યારે એની ટોચ ઉપર અડી જશે ત્યારે પ્રલય આવશે એવું પણ કહેવામાં એવી પણ માન્યતા છે, તથા આ શિવલિંગમાંથી
निरंतर पानी स्त्राव व्याज करे छे। आने पर क्या पानी स्त्राव घटत नहीं के स्वयंभू रीते प्राणी प्रगट थे ज करे छे। गमे तेव मौसम हो के पछी गमे तेव उनाळो के काळझाळ गरमी हो तो पण आ शिवलिंग माथी स्वयंभू रीते पाणी निकळे छे। ए आ शिवलिंगनी एक अद्भुत ने रहस्यमय बाबत छे। તમે જોઈ શકો છો આ નીચે પાણી જે જાય છે એ શિવલિંગમાંથી નીકળેલું પાણી છે। આ તમે જોઈ શકો છો કે આ મંદિર આ સીલિંગ પરથી નીકળતું પાણી છે। આ જોઈ શકો છો તમે એ સ્વયંભૂ રીતે શિવલિંગમાંથી જ નીકળે છે। હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે છે તથા શિવરાત્રિના દિવસે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે અને લોકોનું ઘોડાપુર જામે છે અહીંયા દર્શન માટે। મંદિરની બહાર આવતાની સાથે તમને અહીંયા ગાડી ભગવાન શંકરના 108 નામ જોવા મળશે। અહીંયા પણ એક માતાજીનું મંદિર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। जय माता जी। ब्रह्मा जी कहते हैं अच्छा पहले ये देखो 7 दिन का परिणाम होता है। मुझे अपना नया वीडियो।